सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराज्ञनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी श्री घनश्याम महाराज नी जय। बधाई भक्तों ने खूबे थी जय स्वामी नारायण। वाला भक्तों आज नी सभा नी अंदर आपड़े हरिचरितामृत सागर ग्रंथ नी कथा एनु श्रवण करवू छे। સદગુરુ આધારાનંદ સ્વામી હરિચરિતામૃત સાગર ગ્રંથની અંદર પૂર છઠ્ઠું અને તરંગ 82 એમાં છેલ્લે કથા લખે છે કે ભગવાન શ્રીહરિ જૂનાગઢથી ચાલતા થયા છે. રસ્તા વચ્ચે ગામની અંદર હરિભક્તો એ સંતોનું પૂજન કર્યું છે, મહારાજનું પૂજન કર્યું છે, મહારાજને જમાડ્યા છે અને ત્યાં આગળ પૂજન કરીને મહારાજ જ્યાં બિરાજમાન છે ત્યાંથી આગળ આવે સ્વામી કથા લખે છે. મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે. પૂર છઠ્ઠું તરંગ 83 શ્રી હરિ કી પૂજા કરી કે સંત કી પૂજા કી ન કેસર ચંદન ચર્ચી કે હાર પહેરાઈ દીન કેસર ચંદન ચર્ચી કે હાર પહેરાઈ દીન શ્રી હરિ તૈયારી કરી કે બેઠે અશ્વ પર આય નૃપ ભયે તૈયાર સબ ચલત ભયે શીઘ્રતાય નૃપ ભયે તૈયાર સબ ચલત ભયે શીઘ્રતાય. ભક્તોએ શ્રીહરિની પૂજા કરી પછી સંતોની પૂજા કરી. કેસરી ચંદન ચર્ચીને સંતોને ફૂલહાર પહેરાવ્યા. શ્રીહરિ તૈયાર થઈ ગયા, ઘોડે સવાર થયા. બધા દરબારો પણ તૈયાર થયા હતા, સૌ સત્વરે ચાલતા થયા. શ્રીહરિ થાના ગાલોલ નામે ગામમાં આવ્યા. ત્યાં માવા ભક્ત નામે એક કનબી હરિભક્ત રહેતા હતા. શ્રીહરિની સન્મુખ આવ્યા, દર્શન કરીને હેતથી શ્રીહરિના ચરણોમાં પડ્યા. શ્રીહરિ આગળ એક શ્રીફળ ભેટ ધર્યો. મહારાજ ચાલતા ચાલતા થાના ગાલોલ ગામમાં આવ્યા છે. ત્યાંના માવા ભગત બહુ સારા હરિભગત હતા. મહારાજ એમને ગામ આવ્યા, બહુ રાજી થયા, મહારાજને સન્મુખ આવ્યા. મહારાજ આગળ શ્રીફળ મૂક્યું. પહેલાં આ એક રિવાજ હતો, શ્રીફળ અને સાકર લઈને કોઈ સારા વ્યક્તિ આવે ત્યારે ત્યાં આગળ લઈને હામો જતા. પૂર કે પછું એક નદી રહાય, 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 નદી પછું ટટ મકામ કરાય, નદી પછું ટટ જોઈને ગાજો હરિચરિતામૃત સાગરના સ્વામી.
નદી પાછું ટાટ મકામ કરાય, નદી પાછું તટ મકામ કરાય, વૃક્ષ રહે તિહા વિવિધ પ્રકાર, 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 જગે જોઈ ભય મગન પારા, જગે જોઈ ભય મગન પારા, જગે જોઈ ભય મગન પારા, પશ્ચિમમાં એક નદી હતી, થાણા ગાલોલ ગામ, માવા ભગતનું. કોઈ પણ જીવાત્મા છે ને, એના જીવનની અંદર સત્સંગનું બીજ કોઈને કોઈ ભગવાનના સંત દ્વારા રોપાતું હોય છે. ગુણાતીતાનંદ સ્વામી એટલે જ પોતાની વાતોમાં કીધું, કોટી કલ્પ થયા અમે જોઈએ છે. એક કલ્પ એટલે બ્રહ્માના 8 અબજ ને 64 કરોડ વર્ષ. બ્રહ્માનો જે દિવસ અને રાત્રિ થાય એને એક કલ્પ કહેવાય. બ્રહ્માના એક દિવસની અંદર 14 ઇન્દ્ર અને 14 મનુનો નાશ થાય છે. એવા કોટી કલ્પ થયા સ્વામી કે જોઈએ છે, કરોડો કલ્પ થયા સ્વામી કે અમે જોયા કરીએ છે. 50 કોટી યોજન પૃથ્વીમાં, આ જેટલી પૃથ્વી છે એના વિસ્તારમાં એક પણ જીવાત્મા સ્વામી કે કોટી કલ્પથી જોઈએ છે, એક જીવાત્મા કોઈ સંતને મળ્યા વિના ભગવાનને પામ્યો હોય એવો અમે એક દીઠો નથી. આ માવા ભગત હતા ને, એ માવા ભગત થાના ગાલોલ ગામના હતા. એનો ઇતિહાસ અહીં હરિચરિત્રનો સાગરમાં નથી, પરંતુ એ પહેલા રામ ભક્ત હતા. એનો ઇતિહાસ એવો છે કે સૌરાષ્ટ્ર પાસે જેતપુર ગામ, જેતપુર પાસે આ થાના ગાલોલ ગામ આવેલું છે. ત્યાંના એક જસા રાજગોર સારા હરિભગત હતા આપણા. એટલે અવારનવાર સંતો હરિભક્તો જાય જૂનાગઢની પંચતિથિ કરવા, તો એને ત્યાં રોકાય. મહારાજ પણ જાય ત્યારે જસા ભગતને ત્યાં જ રોકાય. ગામમાં એક જ ઘર સત્સંગીનું. શ્રીજી મહારાજ જતા પહેલા એક વખત સદગુરુ મુક્તાનંદ સ્વામી મંડળ લઈને આ ગામમાં ગયેલા. મુક્તાનંદ સ્વામી ગયા, જસા ભગત અખંડ સ્વામીની આરે સેવામાં જ રહે. આ અહીં આવ્યું ને, ગામથી પશ્ચિમમાં એક નદી હતી, એ નદીને કિનારે સંતો સ્નાન કરવા જતા. હવે આજના જેવું તો હતું નહીં કે બાથરૂમ હોય ને ઘર હોય ને સ્નાન કરી લો, સંતોને નદીએ જ જવાનું. લોયાએ આપણે જ્યારે 99માં સંભાળ્યું ને, ત્યારે 99, 98, 99 2.5 વર્ષનો મને અનુભવ છે. હું સાધુની દીક્ષા લેવા ગયો તો સીધો લોયાથી ગયો હતો. ગુરુજીનો મને રાત્રે ફોન આવ્યો કે કાલે આવવાનું છે અને આજે ઉપવાસ કરજો. મેં કીધું ઉપવાસ તો થયો નથી, તો કાંઈ નહીં હવાર પહોંચી જજો, રાતનો ઉપવાસ. અને હવારમાં સીધો લોયાથી ગયો હતો દીક્ષા લેવા. એ લોયામાં જ્યારે રહેતા હતા સંતો, ત્યારે પહેલાં એવું જ હતું, વાડીએ નાહવા જવાનું. નળ નહોતો, વાડીએ નાહવા જવાનું, વાડીએથી ધોતિયા ધોઈને લાવવાના, વાડીએથી પાણી ભરીને લાવવાનું, એ પાણીમાં જ ખીચડી રાંધવાની, એમાં જ કોઈ યાત્રાળુ આવે તો એને જમાડવાના, એવું હતું.
સંતો પહેલા નદીએ નાહવા જતા, મુક્તાનંદ સ્વામી નદીએ નાહવા માટે જતા હતા, ત્યાં સ્વામી એ જસા ભગતની આરે જતા જતા રસ્તાની અંદર એક કેડી પાસે એક સ્થાનમાં એક પીપળો હતો, અને પીપળાની આજુબાજુ કોઈ એક વ્યક્તિ પ્રદક્ષિણા કરતો હતો, અને પ્રદક્ષિણા કરતા કરતા એ મુમુક્ષુ વારે વારે રામ રામ ભજન કરતો હતો. એટલે જસા મહારાજને મુક્તાનંદ સ્વામી પૂછ્યું કે આ શું કરે છે? ત્યારે જસા ભગત કે સ્વામી, અમારા ગામનો છે ને એક માવો પટેલ કરીને કનબી હરિભગત, હરિભગત તો નથી પણ ભગત છે, અને એને રામ 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 કરે છે, રામમાં શ્રદ્ધા છે, અને આ પીપળા એ નવરો પડે ત્યારે અહીં પ્રદક્ષિણા કરે ને એ ભક્તિ બહુ સારી કરે છે. મુક્તાનંદ સ્વામી કે જો એ નદી કાંઠે આવે તો આપણે એનું કલ્યાણ કરીએ, પીપળો તો કલ્યાણ નહીં કરે. પીપળો કલ્યાણ નહીં કરે એટલું નહીં, ગુણાતીતાનંદ સ્વામી કે આ સત્સંગમાં વચનામૃતની હજાર હજાર પ્રતુ પડી રહી, પ્રતુ પડી રહી, અને સત્સંગની અંદર ના રહી શક્યા. સ્વામી વાતો કરતા, એક સાધુ હતા એની પાસે વચનામૃતની હજાર પ્રતુ હતી, આપણી પાસે 262 જ છે ને વચનામૃત, એમની પાસે 1000 હતી, કારણ કે વચનામૃત તો 2200 થી 2500 લખાયેલા છે, પણ શ્રીજી મહારાજે વેરીફાઈ કરેલા 262 છે, અમદાવાદ દેશમાં 272 ગણે છે. પણ એ 1000 પ્રતોની એ આખું વચનામૃત લઈને મૂકે, આખો દિવસ એની પ્રદક્ષિણા કરે, નવરા પડે એટલે પ્રદક્ષિણા, પૂજા, વંદન, દંડવટ, કેટલો મોટો મહિમા. સ્વામી કે એને કોને થોડી વાર કથામાં આવે, એ કે મારે તો મહારાજ પ્રત્યક્ષ આ વચનામૃત રૂપે મળી ગયા, પછી મારે શું જોઈએ. થયું એવું કે કંઈ પણ એને જે કાંઈ થયું, સંસારની આસક્તિ થઈ હશે કે એનું મન દુઃખ થયું હશે, આ ખરે સત્સંગમાંથી જતા રહ્યા. સ્વામી કે વચનામૃતની પ્રતુ પડી રહી અને સત્સંગમાંથી ગયા. જ્યારે સત્સંગમાંથી પડવાના થઈએ ત્યારે આ વચનામૃતની પ્રત્યે સહાય કરવાના આવે. સત્સંગમાંથી આપણે પાછા પડવાના હોય ને ત્યારે શ્રીમદ સત્સંગી જીવને સહાય કરવાના આવે. સત્સંગમાંથી આપણે ડગવાના હોઈએ ને ત્યારે આપણે ગમે એટલા ધારણા પરના ચાંદ્રાયણ કર્યા હોય ને તો પણ કામ ના આવે. પણ શ્રીજી મહારાજે પ્રકરણ 3 વાતમાં એમ કીધું કે સત્સંગમાં રહ્યાનો હેતુ તો ભગવદીય ભેગા જીવને બાંધવો એ છે. કોઈ ભગવાનના સંત ભેગા જીવને બાંધી રાખ્યો હોય તો એ કામ લાગે. આ વચનામૃત આપણે રોજ રાખી મૂકીએ, આ વ્યાસપીઠ ઉપર અહીંનું અહીં રાખી મૂકીએ, રોજ લાઈવનો કેમેરો ગોઠવી દઈએ, મહારાજના પ્રસાદીના શબ્દો રોજ એક વચનામૃત ખોલીને મૂકી દેવાનું ઓનલાઈન. આ તરંગ છે હરિચરિતનો સાગરનું, આમ રોજ ઓનલાઈન એક તરંગ મૂકી દેવાનો તો કેટલો ફેર પડી જાય કહો તો. ઓનલાઈન તો કેટલું મૂકેલું છે, આજે બધી સંસ્થાઓએ બધું પીડીએફ મૂકી દીધું જ છે ને, અને હવે આપણે તો આખો દિવસ એમાંથી નવરાજ ક્યાં થઈએ છીએ, આમ 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 ચાલુ જ હોય, કામનું ના કામનું, હારું નરસું. માવા ભગતનું સ્વામીએ નક્કી કર્યું કલ્યાણ કરવું છે. સ્વામી કે નદી કાંઠે આવે તો આપણે કલ્યાણ કરીએ. જસા ભગતને કે જાઓ કહો. જસા ભગતે કીધું કે માવા ભગત, અમારા બહુ મોટા સાધુ આવ્યા છે, આવશો? મુમુક્ષુ હતા, મુમુક્ષુને સાધુ શબ્દ સાંભળે ને તો આનંદ થાય, તરત દોડીને આવે, અને મુમુક્ષુ ના હોય, થોડી મુમુક્ષુતા ડબાયેલી હોય તો એને જગાડતા ઘણી વાર લાગે. મુમુક્ષુતા ઘણી વખત ગણાની કેવી હોય, ઉપસેલી હોય, એટલે તરત જ તમે આમ એની સાથે આમ થોડો સંપર્ક કરો, તરત સત્સંગમાં પગથિયા ચડવા લાગે. ગણાની મુમુક્ષુતા ડબાયેલી હોય, એને પાછી ઉખેડીને કાઢવી પડે ત્યારે એવું ઊભો થાય, એવું થાય. આજે લંડનમાં આપણા એક ભગત છે, નૈમિક શારણ્ય ક્ષેત્રને ઓળખવા માટેનો એક જ ઉપાય છે, જેના દર્શનથી, જેની ક્રિયાથી અને જેની વાતથી શાંતિ થાય. એ મુમુક્ષુ હોય તો થાય, રાવણને કંઈ શાંતિ ના થાય, થાય ન થાય. રઘુનાથદાસને શ્રીજી મહારાજના દર્શનથી શાંતિ ના થઈ. મુક્તાનંદ સ્વામી જેના માટે એવું લખાયું કે મુક્તાનંદ સ્વામી પાસે કોઈ મારો મારો કાપો કાપો કરતો આવ્યો હોય, પેલા 200 બાવાઓ આવ્યા વરતાલમાં, તો મહારાજ કે સ્વામીને મોકલો આગળ. સ્વામી ગયા, સ્વામી મહારાજ કે મહારાજને સ્વામી કે સ્વામી મહારાજ એક હાર આપી દો, નાળિયેર આપી દો, હાકરનો પડો આપી દો, અને 100 રૂપિયા દક્ષિણા દઈ દો, બાકી કામ મને સોંપી દો, જાઓ તમે જતા રહો. ઓલા નક્કી કરીને આવેલા કે મુક્તાનંદનું મૂળિયું રહેવા દેવું નથી, સહજાનંદનું મૂળ જ મુક્તાનંદ છે, પણ સ્વામી તો આમ હામે
હાર લઈને ગયા, આવો આવો ધર્મરાજાના પાર્ષદો, કે અમારે ઘેર તમે ક્યાંથી? ધર્મરાજાના પાર્ષદો જાતો, સમજો છો? ધર્મરાજાના પાર્ષદોમાં બધા યમદૂતો. પણ આ તો ખુશ ખુશ થઈ ગયા કે વાહ, ધર્મરાજાના પાર્ષદો આપણને કીધા, મોટો હાર પહેરાવ્યો, એ મોટો જે ગુરુ હતો ને એને, અને ચીપિયા ને બધું લઈને આવેલા, તલવારો ને ભાલા ને બરછીઓ ને બધું. અને સ્વામીએ તો સ્વાગત કર્યું, બેહાડ્યા મોટી ગાદીએ, પૂજા કરી, તમારા દર્શન થયા, હું પાવન થઈ ગયો. એ કે મુક્તાનંદ કહાં હે? કે મુક્તાનંદ સ્વામી કે આપકા સેવક આપકે સામને હે. ઓહો, તુમ મુક્તાનંદ? અરે મુક્તાનંદ ઇતના અચ્છા હે તો સહજાનંદ તો ઇસે ભી અચ્છા હોગા. કે ખુશ થઈ ગયો, બોલો. મારવા આવ્યો તો એ પગમાં પડીને ગયો, રાજી થઈને ગયો. પણ એ મુક્તાનંદ સ્વામીની સાધુતાની અસર રઘુનાથ દાસ ઉપર ના થઈ. સમજાય છે વાત? શ્રીજી મહારાજની અસર રઘુનાથ દાસ ઉપર ના થઈ, મુક્તાનંદ સ્વામીની અસર રઘુનાથ દાસ ઉપર ના થઈ, કારણ કે અસુર હતો, ભેગો હતો, પણ અસુર હતો, એની પર અસર ના થઈ. શ્રીજી મહારાજની અને દાદા ખાચરની સાધુતાની અસર, મુક્તાનંદ સ્વામીની સાધુતાની અસર જીવા ખાચર ઉપર ન થઈ, કારણ કે એની અંદર એટલું આસુરી તત્વ પડેલું હતું. એટલે મુમુક્ષુ હોય ને એને અસર થાય, મુમુક્ષુ ના હોય એને ના થાય. મા બાપ મુમુક્ષુ છે, બહુ ખુશ થઈ ગયા, આવા સાધુ જોયા નથી. મુક્તાનંદ સ્વામીએ ભાઈ મહારાજના ચરિત્રોની વાતો કરી, નિશ્ચય સંબંધી વાતો કરી, એટલે સંતોની વાત સાંભળીને માવા ભગતને પછી સત્સંગી થવાની ઈચ્છા થઈ. સ્વામીને કે ભજન, સ્વામી કે ભજન કરજો, સ્વામી નારાયણ. હવે આને રામ રામ રટેલું ને, તો સ્વામી રામ, સ્વામી રામ, સ્વામી રામ, સ્વામી રામ, સ્વામી રામ, આવું ભજન કરવા લાગ્યા. મુક્તાનંદ સ્વામી કે કઈ વાંધો નહીં, ધીરે ધીરે શીખશે જસા ભગતને, કે કંઠી બાંધી. અને પછી સ્વામીએ બહુ પેલી વાતો કરેલી ને મહારાજની, એટલે પછી સ્વામી કે અહીંથી મારે મેઘપુર મહારાજના દર્શને જવું છે. જસા ભગત કે હું આરે આવું? આ ભગત નવો થયેલો, માવા ભગત કે હું આરે આવું? 15 દિવસ સ્વામીની કથા વાર્તા સાંભળેલી, 15 દિવસ નવો સત્સંગી મેઘપુર. એ વખતે એવું થયેલું કે મહારાજના પાર્ષદો અને ત્યાંના થોડા બાબાઓ વચ્ચે મોટું ધીંગાણું થયેલું, લડાઈ થયેલી, અને એની અંદર મૂળજી લુહાના જે હતા એ ઘાયલ થઈને મરી ગયા હતા. હવે જેને તમે ભગવાન કહો છો એ હાજર હોય, જેને તમે ભગવાન કહો છો એ હાજર છે, અને તમે નવા સત્સંગી 15 દિવસથી થયા છો, અને એક એની પાસે એનો પાર્ષદ મરી ગયો લડાઈમાં, એ તમે જો તો નિશ્ચય રહે ખરો? એટલે ઓલા બધા હારે જે સંતો, મુક્તાનંદ સ્વામી હારે ઘણા બધા પછી દરબારો હતા, એ બધાએ કીધું નવા સત્સંગી લઈને દર્શન કરવા આવ્યા ને, ત્યારે પેલા દરબારો બોલી ઉઠ્યા કે ભને આપણે તો કઈ વાંધો નથી, પણ આ કનબાનો ભૂંડો થશે. કે આપણે તો કશો વાંધો નથી, પણ આ નવો આવ્યો છે ને એનો નિશ્ચય ચોક્કસ તૂટી જવાનો, મુક્તાનંદની કંઠી એમના જવાની, આવું બોલ્યા. આમાં એને ભગવાનપણાનો નિશ્ચય ક્યાંથી રહે? ત્યારે મહારાજ જે બોલ્યા ને એ સાંભળવા જેવું છે. મહારાજ બોલ્યા, એ જેવો તેવો કાચો પોતો સત્સંગી નથી, એકો પાકો સત્સંગી છે, એના ગુરુ પણ જ્ઞાની અને સમર્થ છે. મુક્તાનંદ સ્વામીને ધાવેલો એ પાછો ના પડે. મહારાજ કે બોલો, મહારાજને આટલો વિશ્વાસ, ભગવાનનો નિશ્ચય, ભગવાનના સંતનો નિશ્ચય, આ સત્સંગનો નિશ્ચય અને આ શાસ્ત્રનો નિશ્ચય, એવો જીવમાં કરવો, એવો જીવમાં કરવો, એવો જીવમાં કરવો. ગમેવો કુસંગી આવીને ડગાવાને ઈચ્છે, ના ડગાય, ડગે જ નહીં, કોઈ દી એમાં શંકા કુશંકા થાય જ નહીં. એવો જે નિશ્ચય, એને જ નિશ્ચય કહેવાય, એને જ હામી છાતીએ ધાવ્યો કહેવાય. થોડું ખાંભળે કે વચનામૃત ખબર નહીં, વચનામૃત તો પાછળથી સંતોએ લખ્યું છે, કેવું હશે, સાચું હશે, ખોટું હશે, કોને ખબર, કોણ જોવા ગયું? આટલો જ શબ્દ સાંભળે ત્યાં વચનામૃતમાં શંકા ચાલુ થઈ જાય. શ્રીમદ સત્સંગી જીવન તો આ રીતે લખાયું હશે, આ રીતે લખાયું છે, થોડોક ઇતિહાસ આમ કોઈ કે ખોટો મૂકી દીધો, હાચો મૂકી દીધો, વાંચ્યું તરત શાસ્ત્રમાં શંકા થવા લાગે. જે વસ્તુમાં શંકા થવા લાગે એનો નિશ્ચય સંપૂર્ણ થયો ન કહેવાય. કોઈ દિવસ આપણને આપણું જે નામ છે એમાં કોઈ એમ કે તમારું નામ આ નથી, તારું નામ તો આ છે, શંકા થાય છે? કોઈ દિવસ એમ થાય છે ના, મારું નામ આ નહીં, આ તરત કે યાર ભૂલા પડતા લાગો છો તમે, મારું નામ તો આ જ છે કહીએ છે ને, એમ ભગવાનનો નિશ્ચય પણ એટલો પાકો કરો. તો ભગવાનનો નિશ્ચય જેના થકી થાય, એ કાચો હોય તો આપણને નિશ્ચય થાય,
જે કાચો હોય એનાથી ભગવાનનો નિશ્ચય પાકો થઈ જાય? ન થાય. કોઈ કાચો હોય એનાથી કોઈ દી કૂવામાં હોય તો જ અવેડામાં આવે, નહીં તો આવે જ નહીં. તો જેનાથી આપણને ભગવાનનો નિશ્ચય પાકો થયો એનો નિશ્ચય પણ પાકો હોવો જોઈએ, અને જેનાથી પાકો થયો એનો નિશ્ચય જેના દ્વારા થયો એનો નિશ્ચય પાકો હોવો જોઈએ, અને જે મળેલા શાસ્ત્રો છે એનો નિશ્ચય પણ પાકો હોવો જોઈએ. ભગવાનનો, ભગવાનના સદગુરુનો, ભગવાનના સંતનો, શાસ્ત્રનો આટલો વિશ્વાસ જેને પાકો એનું કલ્યાણ સહેજે થાય. માવા ભગતને બહુ પાકો નિશ્ચય થઈ ગયો, પછી તો વારે વારે ભગવાનને સંતોને પોતાને ગામ બોલાવતા, સત્સંગી થઈ ગયા પાકા. આ માવા ભગતની મેં તમને થોડી વાત કીધી જે હરિચરિત્રનો સાગરમાં નહોતી, આવી રીતે સત્સંગી થયેલા. અને મહારાજ આ ગામમાં આવ્યા છે, મહારાજ માટે પલંગ બિછાવ્યો નદીના કાંઠે, મહારાજ એની ઉપર બેઠા, અને જેટલો સામાન હતો પછી મહારાજે ત્યાં આગળ એ ભક્તે પલંગ લાવીને બિછાવી દીધો. શ્રીહરિ ત્યાં આવીને તેના ઉપર બેઠા, આસપાસમાં સારા વૃક્ષ હતા. એ જગ્યા જોઈને શ્રીહરિ અત્યંત ખુશી થયા. શ્રીહરિએ જેટલું કહ્યું એટલું ભક્તે સીધું લાવીને આપ્યું. આ ભગત હતા દુબળા, બહુ કંઈ ધનપતિ નહોતા, એ થોડુંક સીધું જે મહારાજે કીધું એ લાવીને એમને દીધું. વર્ણીએ તત્કાળ ભાત બનાવ્યો, માવા ભક્ત દૂધ ઘણું લાવ્યા, શ્રીહરિ સંતો દરબારો પાર્ષદો સૌને શ્રીહરિએ જમાડ્યા, કોઈ બાકી રહ્યા નહીં. શ્રીહરિ આનંદપૂર્વક પ્રેમથી ઘણું જ જમ્યા, સંતો પણ ખૂબ જ ભાવથી જમ્યા. માવા ભગત પુષ્કળ દૂધ લાવ્યા હતા, થોડા દરબારોએ દૂધ લીધું, જાજા ભાગનાને તો છાસ મંગાવવાની ઈચ્છા થઈ. જેનું જે ભોજન, જાજા ભાગનાએ છાસ મંગાવી, કે છાસ જોશે યાર મજા નથી આવતી આ દૂધમાં, કારણ કે દૂધ પાછું દરબારોને કાઠિયાવાડમાં દૂધ જોઈએ ને તો પાછું કે ખાંડવાળું જોઈએ, સુગર વાળું. હવે આ તો કે છાસ વિના તો મજા જ ના આવે, છાસ લાવો. ભક્ત ગામમાં જઈને છાસ લઈ આવ્યા, શ્રી હરિને તે વાત કહી. હવે એ ભક્ત છે ને હાથ જોડીને મહારાજને કહેવા લાગ્યા. શું કહેવા લાગ્યા? એક માવા ભગત છે ને દરિદ્ર છે, રૂપિયાવાળા નથી, એને ગામમાંથી બધેથી દૂધ ભેગું કર્યું અને લાવ્યા છે. આ દરબારોએ દૂધ પીધું નહીં, એ લોકોએ છાસ માગી. એટલે ભક્તે પછી મહારાજને પ્રાર્થના કરી, ભક્ત કહે હરિ સે કર જોરી, ભક્ત કહે જોઈને ગાજો બધા, કર જોરી પ્રભુ સુનિયે વિનંતી મોરી, પ્રભુ સુનિયે વિનંતી મોરી, નૃપતે દૂધ ના લે કો, રાજાઓ કોઈ દૂધ નથી લેતા, છાછી મગાઈ કે પીએ સો, છાછી મગાઈ કે પીએ સો, બહુ શ્રમ કરી મેં દૂધ હિલાયો, બહુ શ્રમ કરી મેં દૂધ હિલાયો, રૂપ કે કછુ કામ ન આયો, રૂપ કે કછુ કામ ન આયો, હરે કહે સંત હમહી જો, હરે કહે સંત હમહી જો, તુમારો દૂધ બહુ પીએ સો, તુમારો દૂધ પ્રભુ પીએ સો, તુમારો દૂધ બહુ પીએ સો, તુમારો દૂધ બહુ પીએ સો. માવા ભગતે મહારાજને કીધું, મહારાજ હે પ્રભુ મારી વિનંતી સાંભળો, આ દરબારોએ કોઈ દૂધ લીધું નહીં અને છાસ મગાવીને પીધી, ઘણી મહેનતે હું દૂધ લાવ્યો હતો. મહારાજ ઘેર ઘેર જઈ તમે આવવાના હતા એનો મને કંઈ ખ્યાલ નહોતો, મારી સ્થિતિ એવી કંઈ રૂપિયાવાળી નથી, હું તો ઘેર ઘેર જઈને લોકોનું દૂધાનું છે એમાંથી થોડું થોડું દૂધ માગી લાવ્યો, ભગવાન ભગવાનના સંતોને ભક્તો આવ્યા છે તો કંઈક આપો.
દૂધ આપો, બધાને ઘેરથી થોડું દૂધ લાવ્યો, ઘણી મહેનતે હું દૂધ લાવ્યો, પણ દરબારોને તે કામમાં આવ્યું નહીં. ત્યારે શ્રીહરિએ કહ્યું, અમે અને સંતોએ તમારું લાવેલું દૂધ બહુ પીધું છે. ભગવાન કેટલા પ્રેક્ટિકલ છે, એનું હૃદય તૂટી ના જાય, એનો ભાવ છૂટી ન જાય. મહારાજ બહુ ધ્યાન રાખતા આ વાતનું, અમે તમારું ઘણું પીધું. શ્રીજી મહારાજ ત્યાં સુધી ધ્યાન રાખતા કે કોઈ વખત માની લો ક્યારેક કોઈ સંતોથી ભૂલ થઈ ગઈ હોય તો મહારાજ સંતોને પણ વળતા. કોઈ પણ રીતે હરિભગતનું હૃદય તૂટવું ના જોઈએ, આ શ્રીજી મહારાજ અખંડ ધ્યાન રાખતા. યાદ રાખો, આ એક એક પ્રોપર્ટી, કઈ પ્રોપર્ટી? જંગમ પ્રોપર્ટી. આ જે દેખાય છે ને એ પ્રોપર્ટી શ્રીજી મહારાજની છે. હું તમે શ્રીજી મહારાજની સંપત્તિ છીએ. શ્રીજી મહારાજની આપણે સંપત્તિ છીએ. મહારાજને એની સંપત્તિને બિલકુલ ઘટે કે આંચ આવે કોઈને ના ગમે, મહારાજને ના ગમે. આપણે એની સંપત્તિ છે, આપણે એની પ્રોપર્ટી છે, એને યુઝ કરવો એમ કરે. મહારાજ હરિભગતનું ધ્યાન બહુ રાખતા. લાલિયાદની અંદર, લાલિયાદ ગામ છે, ત્યાંના દરબાર હતા, મહારાજના પરમ ભક્ત હતા, એની સ્થિતિ બહુ સારી નહોતી. સંતો એને ત્યાં પધાર્યા, સંતોને ખબર હતી, તેથી કંઈક દરબાર રસોઈની જરૂર નથી. સ્થિતિ હારી ના હોય ને એટલે સંતો પહેલેથી આમ લગભગ ભાવગણો હોય, પણ સંતો ધ્યાન રાખે. દરબાર અમારે કાંઈ જોતું નથી, દરબાર મારે આંગણેથી સંતો જમ્યા વિના જાય એ કેમ ચાલે? દરબારે આવું વિચાર્યું. દરબારની સ્ત્રી પાછલે બારનેથી નીકળી ઘરના વાસણ અને સાડી વેપારીને ત્યાં ગીરવે મૂકી ઘી અને ગોળ વગેરે લઈને આવે. આ સ્વામિનારાયણ ભગવાનના હરિભગત, વિચારો તો ખરા તમે. આવા દેશકાળ મહારાજે આપણા નથી રાખ્યા. ધીરજ આખ્યાનની કથા સવારે થાય છે ને તમે સાંભળતા હશો, એમાં વારે વારે હું એક વાતનો ઉલ્લેખ કરું છું કે શ્રીજી મહારાજની દયાને વિચાર કર્યા પછી કોઈ દી આ મહારાજને કહેવાય એવું જ નથી કે મહારાજ તમે મારી હામું કેમ જોતા નથી. અન આપી દીધું આપણને, વસ્ત્ર આપી દીધા, અંતકાળની પીડા માગી લીધી. હવે પુરુષોત્તમ નારાયણ પાસે હજુ આપણને શું અપેક્ષા છે? જેને આપણા અન્ન અને વસ્ત્ર માગી લીધા, રામ પાત્ર આપણને આવવાનું હોય તો એને આવે, કરોડ વિછીની વેદના આપણને થવાની હોય તો એમને થાય, આટલું જે પુરુષોત્તમ નારાયણે માગી લીધું આવે, એને આપણે શું ફરિયાદ કરીએ કે મહારાજ તમે આ જોતા નથી, આ જોતા. આવે તો મહારાજને કહેવાનું, મહારાજ હું કૃતજ્ઞ છું કે તમારી સામે જોવાનું ભૂલી જઉં છું, હું કૃતજ્ઞ છું કે તમને ભૂલી જઉં છું, શ્વાસોશ્વાસ નથી સંભાળી શકતો, એ મારી ભૂલ છે, તમારી ભૂલ નથી. મહારાજને જ્યારે કોઈ ભગત એવું કહે છે ને ત્યારે મહારાજની છાતી ગજ ગજ ખીલે છે કે આ મારી ભાવનાને સમજી શક્યો. કોઈ મા બાપે પેટે પાટા બાંધીને છોકરાને મોટો કર્યો હોય અને છોકરાને હજુ પણ કમાવાની ત્રેવડ ના આવતી હોય, એ છોકરો જ્યારે મા બાપને એમ કે તમે મને બહુ બહુ સાચવ્યો, બહુ સાચવ્યો, પણ મારી અંદર હજુ એટલી બુદ્ધિ ઓછી છે, મારી અંદર આવડત ઓછી છે કે હવે મારે તમારી સેવા કરવાની છે પણ હજુ હું કમાઈ નથી શકતો, ત્યારે મા બાપ કદાચ એને આપવું પડે છે ને તો એ અંતરથી રાજી થાય છે કે આ છોકરાને કદર છે, એને ખબર તો છે. પણ જે છોકરો એક છોકરાનો બાપ થઈ ગયો હોય અને તોય મા બાપને કે તમે મને કાંઈ દેતા જ નથી, દેતા એટલે આટલો મોટો કર્યો હવે શું દેતા નથી, તને મોટો કર્યો, બનાવી દીધો, આટલો બધો સેટ કરી દીધો, હવે શું દેતા નથી, એમ ભગવાને આપણી માટે આટલું કરી દીધું. અન્ન વસ્ત્રને અંતકાળની પીડા, ત્રણ વસ્તુ શ્રીજી મહારાજે માગી લીધી છે ને, મારી ગણતરી પ્રમાણે, મારી સમજણ જે મને મહારાજને ગુરુજી થકી સમજાયું છે, હું એવું માનું છું કે હવે મહારાજને કોઈ ફરિયાદ આપણે ના કરાય, કોઈ ફરિયાદ ના કરે, હે મહારાજ કેમ આમ નહીં કેમ આમ, તમને જે ગમે એ કરો, આટલું જ તમે દીધું મહારાજ, વસ્ત્ર દઈ દીધું, જમવાનું દઈ દીધું, આ લોકમાં જીવવા પૂરતું થઈ ગયું. અને અંધકાળે કરોડ વિછીની વેદના હોય, માની લો કોઈ કર્મ એવા થઈ ગયા હોય, કોઈ ભૂલ એવી થઈ ગઈ હોય, વેદના તો એને જ થાય ને, નહીં તો આમ સહેજે દેહ છોડીને ના જતો રહે, તો એવી પીડા કાંઈક પૂર્વની હોય, આ જન્મની હોય, તો મહારાજ કેમ મને થાવ, આટલા દયાળુ મહારાજ, એ મહારાજ પાસે શું બાકી રહ્યું. ગીરવે મૂકીને સંતોને જમાડવા ઘી ગોળ લઈ આવ્યા દરબારના પત્ની, રસોઈ જમાડી ગઢપુર. થોડા દિવસ પછી એ વાણીઓ ગયો મહારાજને કે તમારા ભક્તો જેવા ભક્તો ક્યાંય જોયા નથી, સ્વામિનારાયણ ભગવાનને ત્યાં જેટલું સમર્પણ છે ને એટલું સમર્પણ ક્યાંય નથી. હા, આપણે ત્યાં જેટલું આ સંપ્રદાયમાં સમર્પણ, જો આ સંપ્રદાય આખો શ્રીજી મહારાજે સમર્પણ પર ઊભો કર્યો છે, આખો સંપ્રદાય સમર્પણ. સાધુ સૌથી પહેલા સાધુ લો, તો સાધુ હોય,
પોતાના તમામ પરિવારો, સંપત્તિ, પોતાની બુદ્ધિ, પ્રતિભાઓ સમાજમાં પાથરી શકે એટલું બધું હશે, બધું ત્યાગ કરી દીધો. કાંઈ એવું તો નહોતું કે બધા ઓછી બુદ્ધિ ના જોઈ, એવું તો નહોતું કે કાંઈ આવડત જ ના હોય, એવું તો નહોતું કે રોટલા ના ખાઈ શકે એટલે આવી ગયા, ખાવા ન મળ્યું તેથી થયા બાવા, એવા તો હોય નહીં. સ્વામિનારાયણ સંપ્રદાય ના હોય, બીજે હોય કદાચ. તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં એ સાધુરૂપી સંપત્તિ 100% સમર્પિત ભગવાનને, ભગવાન પાસેથી અન્ન અને વસ્ત્ર લે, સુવા માટેની પથારી લે, બાકી પોતાના નામનું કાંઈ નહીં આ પૃથ્વી પર. આટલા 100% સમર્પિત સાધુઓ આ પૃથ્વી પર જો કોઈ લાવ્યા હોય તો એક ભગવાન સ્વામિનારાયણ લાવ્યા. અને આજે પણ હજુ સાધુઓ થાય છે, આજે પણ થાય છે. જેવી રીતે હરિભક્ત, જેવી રીતે સંતો છે, એવી જ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ખોરડાઓ પોતાના આપી દે, પોતાનું ધન આપી દે, પોતાની સંપત્તિ આપી દે એવા હરિભક્તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે. કેટલા બધા છે, એમનેમ થોડા મંદિરો, એમનેમ થોડું આ બધું હાલે છે. આટલા મોટા કાર્યો સત્સંગની અંદર સંપ્રદાયમાં ઠેર ઠેર થાય છે, એનું કારણ શું? હરિભક્તોનું સમર્પણ એટલું છે, સમર્પણ એટલું છે. સમર્પણ વિના તો કોઈ દી ના થાય. અમે સંતો એકલા ભેગા થઈને એ કરીએ, પણ સમર્પણ જ જો ભગત હરિભગતનું ના હોય તો કોઈ પણ કાર્ય કરવું હોય તો ન થઈ શકે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં એ પણ બધું સમર્પણ છે, હરિભક્તોનું ફૂલ સમર્પણ છે. પણ એને જગત શું જાણે? આંધળા. એને કેવા જાણે છે? આંધળા. સાધુ થઈ ગયા હોય તો કે બુદ્ધિ હતી, બધું હતું, તો આ બધા સાધુઓ કેમ થયા કરે છે? આંધળા છે બધા. જે હરિભક્તો ભજન કરે, કથા વાર્તા સાંભળે, રાત દિવસ સમર્પણ કરે, એને બધા ગણે કેવા? જગત કેવા ગણે? આંધળા. અને સત્સંગની અંદર જે કાચો પોચો ને જો નવો હોય ને, એને પણ એવું જ લાગે, જેનો નવો આદર હોય એ જૂના આદર વાળાને જોવે તો એ આંધળો જ લાગે, આ આંધળો જ લાગે, બિલકુલ આંધળો. એવું તો હતું હશે દાદા ખાચર જ્યારે માટલીની અંદર પેલું કોળું નાખવા બેઠા, ત્યારે દાદા ખાચરને એ સભાની અંદર બેઠેલા જૂના આદરવાળા મુક્તાનંદ સ્વામી જેવા મોટા મોટા સંતો, જૂના આદરવાળા હરિભક્તો તેવું સમજે દાદા ખાચરની જબરી નિષ્ઠા, પણ નવા આદરવાળા શું સમજે? શું સમજે? આ હા વાંધળો છે, આવું તો કઈ હોતું હશે, હોતું હશે આવું કઈ હોય. પણ યાદ રાખો, જે મોક્ષના માર્ગે આંધળો થાય છે એ જ પુરુષોત્તમ નારાયણ સુધી પહોંચે છે, બીજો પહોંચી નથી શકતો. આંખ એક જ જગ્યાએ ખુલ્લી રાખવાની છે, એક જ જગ્યાએ, એક જ વાર ખુલ્લી રાખવાની છે. આ મહારાજ સર્વોપરી છે, હા પડી ગઈ ગાંઠ માર દો. આ ભગવાનના સાધુ કલ્યાણકારી છે, નાતા ધોતા ખાતા પીતા બધી જગ્યાએથી આપણા અનુભવથી આપણે હતા કેવા કેવા થયા થઈ ગયું, ગાંઠ મારીને મૂકી દો બાજુ પર. વીરો ભગત હતો ને, વીરો ભગત નવો નવો સત્સંગી થયેલો, તે કોઈ આવ્યું ગરડાથી, એટલે કે હમણાં ગરડાથી સમાચાર આવ્યા છે. હું સમાચાર આવ્યા? સ્વામિનારાયણ હમણાં ગઢપુરથી 3 બાઈઓ લઈને ભાગી ગયા છે. કેટલી? 3 બાઈઓ લઈને. હવે એ જમાનામાં તો કઈ વોટ્સએપ હતા નહીં, હતા? એ જમાનામાં ઈમેલો તો હતી નહીં, હતી? આપણી પાછળ કેવા વાવાઝોડા નથી હાલતા? વીરા ભગતને કોઈ કીધું સ્વામિનારાયણ ગઢપુરમાંથી 3 સ્ત્રીને લઈને ભાગી ગયા છે. વીરો ભગત આમ બેઠો જ રહ્યો લહેરથી, આ કાંઈ નહીં, જીવ ડગાવે કોને? એવું ડગવાનો, મરવાનો ખ્યાલ આવ્યો તમને? જેને એમ થાય એવું એ ડગવાનો, એ પડવાનો જ. પણ જેને એમ થાય મેં સ્વામિનારાયણને જોયા છે, મેં સદગુરુને જોયા છે, મેં સાધુને જોયા છે, તું કોણ કેવાળો? વીરો ભગત કે સાંભળ, ઓલો કેલા વીરા તને કઈ થતું નથી? 3 સ્ત્રીઓ લઈને ભાગી ગયો સ્વામિનારાયણ તોય? અને ત્યારે વીરો ભગત કે સાંભળ, 16108 લઈ જાય ને ત્યાં સુધી કૃષ્ણ જેવા, એનાથી વધારે લઈ જાય ને તો કૃષ્ણથી મોટા ફરી આવતો નહીં કે હામો. આને નિશ્ચય કહેવાય, આને નિશ્ચય કહેવાય. પણ ન્યા બેઠો બેઠો આમામાં માથું ખંજવાડે, એમ હરું આ કંઠી, હવે આ કંઠીનું શું થશે, તોડી નાખો. તો કંઠી જાય ને એ જાય, એ જાય. દુનિયા છે, દુનિયાને કાંઈ નાક કાન ના હોય, મોઢે કાંઈ એને ડાટા ના મરાય, પણ આપણી પાસે આપણો કેફ, આપણું ગૌરવ, આપણી નિષ્ઠા એટલી મજબૂત જોઈએ કે ગમે એવા વાવાઝોડા આવે તો પણ એની વચ્ચે ન ડગે. એને શ્રીજી મહારાજનો આશ્રિત કહેવાય, એને કોઈ સદગુરુને જાણ્યા કહેવાય, એને સાધુને ઓળખ્યા કહેવાય, એને શાસ્ત્રને જાણ્યા કહેવાય. ઘડીક ઘડીક વાત વાતમાં પંપ મારવો પડે, વાત વાતની અંદર પંપ મારીને ઊંચો કરવો પડે,
પોરો આપીને પાછો આમ એને બેઠો કરવો પડે, ઘડીક ઘડીકમાં બેભાન થઈ જાય ને એને પાછી શીશી હુંગાડવી પડે, એ તો મરવાનો છે. પણ જે અડગ હોય, પર્વત પ્રાય હોય, જેને કશું ના થાય, એ પાકો કહેવાય. લાલિયાદના ઓલા વાણિયાએ કીધું કે મહારાજ, તમારા હરિભગત જેવા હરિભક્તો નહીં, આ તમારા સંતો લાલિયાદ આવેલા ત્યારે એમને જમાડવા દરબારના ઘરનાએ વાસણ ને વસ્ત્રો ગીરે મૂકેલા, હજી છોડાવવાનો સમય આવ્યો નથી. વિચારો તો ખરા તમે, હજુ છોડાવવાનો સમય નથી આવ્યો. મહારાજે નિશાસો નાખ્યો અને મહારાજની આંખમાંથી આંસુ પડવા લાગ્યા. વાનીઓ ગયો પછી સંતોને ઠપકો આપ્યો. મહારાજે દરબારને બોલાવ્યા. દરબાર, કેવું છે સ્થિતિ? મહારાજ, મારે તો ઘણો દરબાર મોટો છે, પણ ભાઈએ દબાવી દીધો છે એટલે મારી આવી સ્થિતિ થઈ છે. પછી મહારાજે રાજકોટ સાહેબને પત્ર લખ્યો અને એનો દરબાર છોડાવ્યો. પણ એ ભક્તોની નિષ્ઠાને સમર્પણ કેવું. માવા ભગતે મહારાજને પ્રાર્થના કરી, પ્રભુ હું બધાને ઘેરથી દૂધ લાવ્યો પણ આ તમારા દરબારોએ શું પીધું? છાશ પીધી મહારાજ. એટલે મારે દૂધ બધું બગડ્યું અને આ દૂધ આટલું ભેગું કરેલું લોકોએ આપેલું, હવે મારે કરવું શું? ત્યારે મહારાજ કહેવા લાગ્યા કે અમે સાધુએ બહુ દૂધ પીધું છે, ચિંતા ના કરો ને, તમારું દૂધ તો ઉપયોગમાં આવી ગયું, પણ મારા દૂધ બહુ વધ્યું. પછી મહારાજ પાછા દરબારોનો અવગુણ ના આવે ને માવા ભગતને, એટલે કહેવા લાગ્યા, નૃપ સકર બિન દૂધ ન પાવે, નૃપ સકર બિન દૂધ ન પાવે, એસિયા કી ચાલ રહાવે, એસિયા કી ચાલ રહાવે, ભક્ત કહે દૂધ માંગી કે લાયે, કહે દૂધ માંગી કે લાયે, ભક્ત કહે દૂધ માંગી કે લાયે, ભક્ત કહે દૂધ માંગી કે લાયે, સાકર કોઈ કે ઘર ન રહાયે, સાકર કોઈ કે ઘર ન રહાયે, સાકર કોઈ કે ઘર ન રહાવે, સાકર કોઈ કે ઘર ન રહાવે. મહારાજ કે માવા ભગત, દરબારો સાકર નાખ્યા વિના દૂધ ખાય નહીં, એમની રીત એવી ચાલી આવે છે. ત્યારે ભક્તે કહ્યું, હું દૂધ તો ઘેર ઘેર જઈને માગી લાવ્યો છું પણ સાકર કોઈના ઘરમાં નથી. કેવું ગામ હશે, કલ્પના કરો, સાકર કોઈના ઘેર નથી. પહેલાં તો શું હતું, શેરડીનો ગોળ બનાવતા અને લોકો લગભગ ગોળનો ઉપયોગ કરતા. આ ડાયાબિટીસ ક્યારથી આવ્યો? સુગર આવી ત્યારથી, ત્યારથી ડાયાબિટીસ કાકા ઘરમાં આવી ગયા છે. મહારાજ કે આ દૂધ છે ને એમાં હાકર ના નાખેલી હોય ને અમારા દરબારો ના પીવે, એનો ચાલ એવો છે. સાકર તો વાણિયાની દુકાનમાં હોય, અમારે ઘેર તો પૂરું મીઠું પણ ન હોય. કેવા હરિભગત, અમારે ઘેર તો પૂરું મીઠું પણ ન હોય. ધન્ય છે આવા હરિભગતને અને ધન્ય છે સહજાનંદ સ્વામીને, અક્ષરધામનો અધિપતિ જેને ઘેર મીઠું નથી એને ઘેર જઈને બેઠો. એ કેવા હશે, એનો પ્રેમ કેવો હશે? જેને ઘરમાં મીઠું નથી એને ઘેર મહારાજ જાય, જેના ઘરમાં મીઠું નથી એને ઘેર મહારાજના સંતો જાય. યાદ રાખો, મહારાજની નજરની અંદર ગરીબ તવંગર કાંઈ નથી, સદગુરુની નજરમાં ગરીબ તવંગર એવું કાંઈ નથી, સાચા સાધુની નજરમાં ગરીબ તવંગર એવું કાંઈ નથી, કશું જ નથી. મીઠું જેના ઘરમાં નથી એના ઘરમાં મહારાજ જાય. માવા ભગત કે મહારાજ, અમારા ઘરની અંદર તો મીઠું પણ ન હોય. શ્રીહરિએ કહ્યું, આ દૂધ તમે પાછું ઘેર લઈ જાઓ. પ્રેક્ટિકલ વસ્તુ છે ને, આ દૂધને કરવાનું શું, ઘરે લઈ જાઓ. અમારે માટે લાવેલું દૂધ અમારું કહેવાય, એટલે દૂધ અમારું છે તો તેને ઘેર લઈ જઈને તમે પીવો. દૂધ ખરેખર ભેગું ક્યાંથી કર્યું હતું? લોકોને ઘેરથી. કોના માટે કર્યું હતું? મહારાજને સંતોને ભક્તો માટે. હવે દૂધ વધ્યું તો મહારાજ કે આ દૂધ તમે અમારી માટે લાવે એટલે અમારું થઈ ગયું, હવે અમે તમને દઈએ એટલે પ્રસાદી થઈ ગઈ. ઘણીક વખત એવું થાય, તમને બધાને અચાનક તમે બધા સ્ટોરમાં ગયા હો ને સેટરડે આવતા પહેલા, પછી હવે બહુ સારું જ ફોન કરીને પૂછો સંતોને, નહીં તો થાય એવું કે નવું ફ્રૂટ આવ્યું છે એટલે જે જોવે ને
ઠાકોરજીને સંતો માટે, ઠાકોરજીને સંતો માટે, ઠાકોરજીને સંતો, આખો સ્ટોર ઉપર ઉભો થઈ જાય. હવે પાછી અમારે તકલીફ એક, તમે કેટલું ભાવથી લાવ્યા હો, પાછું જો અમે તરત જ અહીંથી સપ્લાય કરી દઈએ તો તમને થાય કે આ તો સંતો તો કઈ ખાતા નથી, ફરીવાર ખરેખર જરૂર હોય તે લાવો જ નહીં. કોઈ વખત એવું થઈ જાય, એક વખત અમારે પર્વત ઉપર ભેગા થયા હતા એટલે 25 પાઉન્ડ ભેગા થઈ ગયા. હવે સંતો એ ક્યારેક કેવું હોય કે અમે સંતોએ કોઈ એક ભગતને કીધું હોય કે આ વસ્તુ બહુ સારી છે અને અત્યારે આ દવા તરીકે જરૂર છે કે આ અત્યારે અનુકૂળ છે, ગુરુજીને સંતોને લઈ આવજો, એ ભગત પાછા બીજાને કે શું લઈ આવે, આ તો સંતોએ ખાસ કીધું હતું કે આ બહુ અનુકૂળ આવે છે એટલે ઓલા ભગત ધ્યાનમાં રાખે કે હા આ અનુકૂળ જ છે. પણ હવે કારેલા અનુકૂળ હોય પણ અઠવાડિયામાં એક વાર અનુકૂળ હોય, પછી સાતે સાત દી અનુકૂળ કેવી રીતે થાય. પણ હવે બહુ સારું થઈ ગયું છે અને ગમ્યું કે તમે જ્યારે જાઓ પહેલા કોલ કરો કે શું જરૂર છે, જે જરૂર હોય એ લાવો, એ બરાબર છે. ત્યારે ભગતને થોડો સંકોચ થવા લાગ્યો કે મારે વરી મહારાજ નિમિત્તનું દૂધ લાવ્યો હોય, બધેથી ઉઘરાવીને લાવ્યો હો, એ દૂધ મારે કેમ લઈ જવાય. ત્યારે મહારાજ કહેવા લાગ્યા, તુમકો દૂધ હમ દે તુમ હો ભક્ત સો સંત સમા, તુમકો દૂધ હમ દે તુમ હો ભક્ત સો સંત સમા, લે જાઓ ઘર હે તુમકો પ્રસાદ હમ દે તયહાં, લે જાઓ ઘર હે તુમકો પ્રસાદ હમ દે તયહાં, કામ કો યહ દૂધ ભક્ત કહે ઘર નર ખાય અબ, કામ કો યહ દૂધ ભક્ત કહે ઘર નર ખાય અબ, બાત બએ વેરો શક્કર કે એક જોગ બિનો, બાત બઈ વીરો શક્કર કે એક જોગ બિનો, 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 શક્કર કે એક જોગ બિનો. દૂધ અમે તમને આપીએ છીએ ઘેર લઈ જાઓ અને પીવો, દૂધ અમે તમને આપીએ, તમે તો સંતના જેવા ભક્ત છો કારણ કે તમારા ઘરમાં મીઠું પૂરું નથી, તો અમારે સાધુ જેવા જ તમે કહેવાઓ, તમે તો સાધુ જેવા હરિભગત છો, તમે હેતથી તેને ઘેર લઈ જાઓ, અમે તમને આ પ્રસાદના રૂપમાં આપીએ છીએ. ભક્તે કહ્યું, ગામનું દૂધ છે તે હવે ઘેર રખાય નહીં, પારકું છે, મારા ઘરમાં આવે ને પારકું અંત એવું કીધું છે. આપણે આ દેશોમાં તો સારું, બાકી આપણા દેશની અંદર તો ઘણી વખત આખી બસ લઈને નીકળ્યા હોય, બસ લઈને 6 ધામની યાત્રા, કેટલા રૂપિયા, 500 રૂપિયા, 500 રૂપિયા 6 ધામની યાત્રા, આ 6 ધામની યાત્રા, 50 માણસ ઉતરે મંદિરમાં, રાત્રે વિરામ કરે, ઉતારા લે ને ખીચડી જમે, પહેલેથી કહી દીધું હોય અમે 50 આવવાના, જમે, બીજે દિવસ સવાર નાસ્તો કરે, ચા પીવે, કોફી પીવે, દૂધ પીવે, 200-250ની પાવતી ફળાઈ જાય, કેટલાની, 200-250ની, 6 ધામની યાત્રા 500 રૂપિયા કરી આવ્યા, 6 ધામનું બધું લઈ આવ્યા, કરી આવ્યા નહીં લઈ આવ્યા. હું ઘણીક વખત પ્રેક્ટિકલ સમજાવું છું તમને. ભક્તે કીધું કે મહારાજ આ દૂધ બધું મારાથી ના લખાય, ઘેર ના લઈ જવાય, આ તો પારકું કહેવાય, મારા પુણ્યને હરી લે, સાકરની જોગવાઈ ન થઈ એ જ વાંધો પડ્યો છે. શ્રીહરિએ દરબારોને બોલાવીને કહ્યું, શ્રીહરિ કહે નૃપ કો બોલાઈ, શ્રીહરિ કહે નૃપ કો બોલાઈ, શક્કર બિના યહાં દૂધ રહાઈ, શક્કર બિના યહાં દૂધ રહાઈ, શક્કર હમ દેવત હે અબ હે, 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 શેર
શેર દૂધ પીઓ અબહી શેર શેર દૂધ પીઓ સબહી શેર શેર દૂધ પીઓ સબહી શેર શેર દૂધ પીઓ સબહી હમારો વચન માનો સો આવો હમારો વચન માનો સો આવો ન માનો તેહી દે ઘર નિજ જાઓ ન માનો તેહી ઘર નિજ જાઓ ન માનો તેહી ઘર નિજ જાઓ મહારાજ કડક થઈ ગયા તેહી ઘર નિજ જાઓ માવા ભક્ત યા સાધુ રહાઈ કુન દે ના દુખાઈ તાકે જીય કુન દે ના દુખાઈ તાકો જીય કુન દે ના દુખાઈ તાકે જીય કુન દે ના દુખાઈ શ્રી હરિએ દરબારોને બોલાવીને કહ્યું આ દૂધમાં સાકર નથી અમે હમણાં જ સાકર લાવી આપીએ છીએ બધા શેર શેર દૂધ પી જાઓ અમારું વચન જે માનતા હોવ તે આવો અને ન માનતા હોય તે પોતાને ઘેર જાઓ આ માવા ભક્ત તો સાધુ પુરુષ છે એમના જીવને દુખવો ન જોઈએ શ્રીજી મહારાજ કેટલા દયાળુ છે આ વાત પરથી ખ્યાલ આવે કે મહારાજનો સ્વભાવ કેટલો કોમળ કેટલો કોમળ મહારાજ એમ કહે છે દરબારોને કડક ભાષામાં કહે છે તમારે આ દૂધ પીવું હોય ને તો અમારી ભેગા રો નહીં તો ઘર ભેગા થાવ એક બાજુ પર કોમળતા છે અને એક બાજુ પર કઠોરતા છે કઠોરતા સ્વભાવ ઉપર છે દરબારોનો જે સ્વભાવ દરબારો નથી સમજી શકતા કે આ એક ગરીબ ભક્ત ઘેર ઘેરથી દૂધ લાવીને ભેગું કર્યું છે ભાઈ પી લો ને એક દિવસ સાકર વિના શું ફેર પડશે શું ફેર પડશે અને એક બાજુ પર આ માવા ભગત સાધુતા વાળા સાધુ સ્વભાવના હરિભગત બે હાથ જોડે છે ગરીબ જેવા રહે છે મહારાજ કહે છે આ હરિભગત દુખાશે ને સાધુ જેવો આ હરિભગત છે આ દુખાય નહીં માટે તમે દૂધ પી લો બધા ન પીવાય તો ઘર ભેગા થઈ જાઓ ચાલો કલ્પના કરો આપણે મહારાજની ભેગા છીએ આપણે મહારાજની ભેગા છીએ દરબાર તરીકે છીએ આપણે દૂધ નથી પીધું આપણે નથી પીવું આપણને નથી ભાવતું આપણને નહીં ફાવે એક દૂધ જેવી વસ્તુ માટે શ્રીજી મહારાજ શું કહે છે ક્યાં જતા રહો આટલા કડક ભગવાન છે કોમળથી કોમળ છે અને કઠોરથી કઠોર છે દરબારને કે છે માની સ્વભાવના જે દરબારો જેને માન આપીને તમારે હાચવા પડે એને કે છે ઘર ભેગા થઈ જાઓ દૂધ ના પીવાય તો સ્વભાવને ટાળવો એ શ્રીજી મહારાજનો બહુ મોટો સંકલ્પ હતો વારે વારે હું કહું છું સતત આપણે બધા મુમુક્ષુ છીએ પોતપોતાના સ્વભાવ બાજુ દ્રષ્ટિકોણ રાખવો જ જોઈએ અને દ્રષ્ટિકોણ કથા વાર્તા વિના નહીં આવે મારો કયો સ્વભાવ છે કે જે સ્વભાવ મારા મહારાજને નથી ગમતો મારો એવો કયો સ્વભાવ છે કે જે મારા સદગુરુને નથી ગમતો મારો એવો કયો સ્વભાવ છે કે જે સત્સંગ સમાજને નથી અનુરૂપ આમ વિચારીને ટાળે તો ટળે મહારાજ ચાલો આપણને કહી દે ઘેર જતા રહો આવવું હોય તો આવજો બાકી કાંઈ નહીં તો આપણે શું કરીએ જાજા ભાગના જો આપણે હોઈએ ને એ જમાનામાં તો શું વિચારીએ સારું મહારાજ ત્યારે આમે થાક્યા હતા તમારી ભેગા તો આમે ઘરવાળી યાદ આવતી હતી ને ઘર બધું યાદ આવતું તું હારું ફાવતું મળ્યું બોલો 50% થી 70% તો અત્યારના યુગના તો આપણે ના ટકીએ મહારાજ ભેગા અને એક દૂધ જેવી વસ્તુ માટે એમાંય પાછા જો 5 ભેગા થઈને એમ કે મહારાજને એટલી તો ખબર હોય એક દૂધ જેવી વસ્તુ માટે આટલો મોટો કઈ નિર્ણય કરી નખાય તો મહારાજને જ્યારે આપણી કિંમત નથી તો પછી તો આપણે આપણે શું એમને જ નથી પડી તો આપણે શું જીવાઓ છે પણ આ દરબારો છે ને એવા નથી આ કથા વાર્તા વાળા છે મોટા સાધુના સમાગમ વાળા છે
મહારાજ કે દરબારો તમને સાકર વિના દૂધ નથી ઉતરતું ને, હું તમને 500-500 ગ્રામ સાકર હમણાં જ દઉં, રો, પણ જે દૂધ પીવો ને એ જ અમારી ભેગા રહો, બીજા કોઈ રહેશો નહીં, કારણ કે આ છાસની ઉપર દૂધ પીવાનું છે. દૂધ ઉપર છાસ પીવાની હોય ને તો આ દરબારોને ગમે, વાંધો નહોતો. તમને ખબર છે ને, ડીશ હોય તો જે વસ્તુ ભાવતી હોય એને ક્યારે જમે વ્યક્તિ? ક્યારે જમે? અમારે દાદાઓ જમતો હોય ત્યારે હું દર્શન કરવા જાઉં, ઘનશ્યામ દાદાના દર્શન થાય. કોઈને પણ, એ તો દરેકને એવું જ હોય ને, જે ભાવતું હોય એ છેલ્લે જમે. ઘણા કેવા હોય કે જે ના ભાવતું હોય એ પડી રહેવા દે, ઘણા પેલા જમી જાય. એક ભાઈ ની હું કથા કહું છું ને ઘણી વખત, કે એને કારેલાનું શાક નહોતું ભાવતું, ઓલા એ પીરસ્યું તે આ જમી ગયા. મૌન વ્રત વાળા જમતા જમતા બોલવું નહીં, માગવું નહીં, કોઈ અરે વઢવું નહીં, તો કોઈ સમજ્યું કે આને બહુ ભાવે છે, બે વાડકી વધારે નાખી દીધી. ઓલાનું મૌન વ્રત તૂટી ગયું, ભાઈ હું મંડ્યા છો કે મને નથી ભાવતું, ભલા નાખ નાખ શું કરો છો કે મારું કેટલા વર્ષોનું મૌન વ્રત તોડ નાખ્યું. બે જણ સમજુ માણસ કે ભાઈ એના કરતા જમતી વડે જોઈતું એટલું બોલ ને, તા ઉપાધિ ના થાય, છેલ્લે જમે ને. એમ દરબારોને છે ને આ છાસ છેલ્લે જમવાની હોય, પણ હવે છાસ તો પૂરી થઈ ગઈ, દૂધ પીવાનું છે. એટલે મહારાજ કે જે પી શકો એ રો, બાકી બધા ઘર ભેગા થાવ. અને દરબારો પછી ત્યાં આગળ મહારાજની પાસે, મહારાજે જયારે આટલા કડક શબ્દો કીધા ને, ત્યારે બધા દરબારો દોડીને આવ્યા, અમને એક એક શેર દૂધ આપો, આ દૂધમાં સાકરની જરૂર નથી. વાહ, તાળીઓથી વધાવો દરબારોને, તાળીથી વધાવવાને લાયક એ જ છે કે જેના સ્વભાવ ટળે. જે સ્વભાવ હતો સત્સંગમાં છે ને એનો કોઈ ભરોસો નહીં. હું હો, તમે હો, મારાથી પહેલા કોઈ હોય, તમે, તમારાથી આગળ કોઈ થઈ ગયા હોય, આપણા ભવિષ્યમાં કોઈ થવા વાળો હોય, સ્વભાવ હોતા આપણે કોઈ પણ છીએ ને, એ બધાના પાયા ડગમગવાના. આજ નહીં તો કાલ નહીં તો અંતિમ શ્વાસે પણ ડગમગીશું, પણ સ્વભાવને ટાળીને જો વર્ત્યા હોઈશું, મહારાજને ગમે એમ, બસ મહારાજને ગમે એમ, શાસ્ત્રને ગમે એમ, સદગુરુને ગમે એમ, એનો પાયો કોઈ દી નહીં ડગમગે. બાકી પાયો ડગમગી જાય, પાયો ડગમગી જાય. કેટલી કેટલાય પ્રસંગોમાં એવું થાય કે તમે જે ધાર્યું હોય એ ના થાય ને બીજું જ કરવાનું થાય. તમે જે ધાર્યું કે આમ કરવું છે, ના એમ નહીં થાય, હવે આમ થશે, તો મહારાજનું ધાર્યું તરત સ્વીકાર લઈએ તો રાજી થવાય. માટે સ્વભાવને ટાળીને વર્તવું. સત્સંગમાં જેટલા સ્વભાવ ટળે ને, એટલા ભગવાન રાજી થાય, સંતો રાજી થાય, ભક્તો રાજી થાય. પોતાના સ્વભાવને તો વ્યક્તિએ ઓળખવો જોઈએ ને કે મારો સ્વભાવ કેવો છે. પોતાના સ્વભાવનો જ પરિચય ના હોય, આપણને આપણો સ્વભાવ મીઠો જ લાગે, આપણને આપણો સ્વભાવ સારો જ લાગે, એ તો બહુ મોટી ખોટ કહેવાય. આપણને ખ્યાલ હોવો જોઈએ કે મારો આટલો સ્વભાવ તો નથી જ યોગ્ય, એટલી તો ખબર પાક્કી હોવી જોઈએ. અને કોઈ આપણને એ સ્વભાવ વિશે કહે કે તમારો આટલો સ્વભાવ તો આ ખોટો જ કહેવાય, તરત સ્વીકારવાની આપણી તૈયારી જોઈએ કે મારો આ સ્વભાવ આમ છે જ, આમ આપણે સ્વીકારી શકવા જોઈએ, તો સ્વભાવ ટળે. આ દરબારોએ પોતાનો સ્વભાવ સુધાર્યો અને સ્વીકાર્યો. પહેલાં તો સ્વીકારવું અઘરું છે, અને સ્વીકાર્યા પછી સુધારવું અઘરું છે. દરબારોએ બેય કર્યું, ભગવાનની ભેગા એમને એમ થોડું વાલું થવાય. સ્વભાવવાળો કોઈ દી ભગવાનને વાલો ના થઈ શકે. બધાને એક એક તાંસળી દૂધ ભરીને દીધું, સૌએ શ્રીહરિ આગળ જ તે દૂધ પીધું. મહારાજી પાછા હોશિયાર, ખૂનામ ના જવા દે, નહીં તો પૃથ્વી દેવીને અર્પણ, કારણ કે પૃથ્વીને કોણ જમાડે. એટલે મહારાજની સામે પાછું પીધું, એટલે પ્રૂફ રહે કે મહારાજ અમે પીધું જ છે. જેટલું દૂધ હતું એ બધું એક જ પલકવારમાં બધા દરબારોને પાઈ દીધું. ભક્તને શ્રીહરિએ કહ્યું, બીજું દૂધ હોય તો લાવો, આજે તો દરબારોની ખેર નથી, બીજું હોય તો લાવો, પાવું જ છે. ત્યારે ભક્તે કહ્યું, હવે દૂધ નથી, જે દૂધ લાવ્યો હતો એ બધું આપી દીધું. પછી ભક્તે કહ્યું, સૌને પધરામણી કરાવવાની ભાવના છે તે હવે આપની ઈચ્છા પ્રમાણે થાય, આપને જેવી ઈચ્છા હોય તેમ અમે કરશું, આપની ઈચ્છામાં જ અમે કાયમ સુખી છીએ. તમારી ઈચ્છા હોય એવું કરીએ, બધાને પધરામણીની ઈચ્છા છે મહારાજ, પણ કેટલી સરસ સમજણ, તમારી જેવી ઈચ્છા હોય એવું કરીએ. અત્યારે આપણા ભક્તો આવા જ થઈ ગયા છે, એટલે એને હવે બહુ તમને આ બાબતની અંદર રંધો મારવાની જરૂર નથી, જ્યાં જરૂર પડે ત્યાં થોડો ફેરવી દઉં છું. શ્રીહરિ કહે, અમે અહીંયા આવ્યા,
તમે અમારી ઘણી જ સેવા કરી કરાવી છે, તે સેવાનું નામ જ પધરામણી માનો ને. ભગવાન પ્રેક્ટિકલ છે. મહારાજ જાણે છે કે આના ઘરમાં મીઠું નથી, હવે પાછા પધરામણી કરો તો એને ફૂલ લાવવાનું, રૂપિયા લાવવાના, કેટલું બધું કરવાનું. રૂપિયા મૂકવા પડે, ભેટ તો કંઈક મૂકવી પડે ને. તો નાળિયેર લાવવું હોય, નાળિયેર મૂકવું હોય તો એ રૂપિયા નથી એની પાસે. અહીં તો નાળિયેર દીધું, ફરી નાળિયેર લેવાની ત્રેવડ ના હોય. મહારાજ કે અમે અહીં આવી ગયા, પધરામણી માની લો તમે, અને હવે જો તમે કહેતા હો તો અમે તમારે ઘેર આવીએ. ત્યારે ભક્તે કહ્યું, મહારાજ હું એમાં કાંઈ ન જાણું, હું એમાં કશું સમજતો નથી. ત્યારે શ્રીહરિએ કહ્યું, જેટલા ઘરેથી તમે દૂધ લાવ્યા હતા એટલા ઘેર પધરામણી જઈએ. તમારે ઘેર નહીં, પણ જે પેલા દૂધવાળા છે ને બધા, એને ઘેર પગલા કરી આવીએ. આપણે દૂધ તો આવી ગયું છે ભેટમાં, એટલે પધરામણી કરી દઈએ. શ્રીહરિએ ભક્તને કહ્યું, મસાલ કરાવો. ત્યારે ભક્ત બોલ્યા, મસાલનું કાંઈ કામ નથી, અંધારું થઈ ગયું છે, મસાલ કરાવો ને ભગત. ઘણી એક વખત છે ને એવું થતું હોય, હવે આ ભગતને ઘેર મીઠું નથી, મસાલ ક્યાંથી લાવે. કેવી દશા આ સત્સંગના પાયામાં કેવા હરિભક્તો સમાયા છે, કલ્પના કરો, કલ્પના કરો. આ બધાએ સત્સંગને સ્થાપવામાં મહેનત કરી. ભક્તે કહ્યું, મહારાજ મસાલની કાંઈ જરૂર નથી, ઉજ્જવળ ચંદ્રમાનો ઉદય થયો છે, આટલો સરસ આકાશની અંદર મારા તમારી રચેલી મસાલ છે, પછી આ મસાલની શું જરૂર છે. અજવાળે અજવાળે ચાલશું અને પધરામણી કરી આવશું. શ્રીહરિ અશ્વ ઉપર બેઠા, મહારાજને બધી ખબર છે. પણ મહારાજ એ વખતના ભક્તોને, દરબારોને, સંતોને આજે અમારા જેવા ને તમારા જેવાને બતાવવા માટે કે ભક્તોએ કેવી રીતે સત્સંગને જાળવી રાખ્યો છે. આપણને મહારાજે આવા તો નથી રાખ્યા, આપણને તો અતિ સુખિયા રાખ્યા છે. બોલો, સ્વિચ પાડો ને લાઈટ ચાલુ થઈ જાય એવા કર્યા છે. એટલે તેને અજવાળે ચાલશું. શ્રીહરિ અશ્વ ઉપર બેઠા, બધા વસ્ત્ર ઝરિયાની પહેર્યા હતા, બધા પાર્ષદોને સાથે લીધા, પણ સંતોને અને દરબારોને ગામ બહાર રહેવા દીધા. સંતો અને દરબારો કે તમારે બધાને આવવાની જરૂર નથી, કારણ કે બધા સંતોને આવવું હોય તો મસાલો કેટલી પ્રગટાવી પડે. દરબારો પછી દરબારો પાછા વાતો કરવા લાગે કે આ ગામમાં અને પધરામણી કરાવીને હરખું કંઈ કર્યું નહીં, અજવાળું થાય એવું આ ઠોકર વાગીને પડી ગયા. દરબારો તો આખા બોલા. એટલે મહારાજ કે આ બધાને અહીંયા જ બેહાડો, દૂધ પાઈને કે હોઈ જાવ, અમે પધરામણી કરીને આવીએ છીએ. શ્રીહરિ ગામમાં પધારે છે એમ જાણીને ઢોલી દોડતો આવ્યો. એને ભક્તને હાથ જોડીને ઢોલ વગાડવા પૂછ્યું. માવા ભગતને કે ઢોલ વગાડું, વગાડ. ત્યારે ભક્તે કહ્યું, જેવી તારે ભાવના હોય એમ કર. કેવા સાધુ સ્વભાવના છે. મહારાજે જે માવા ભગતને સાધુ સ્વભાવના કીધા ને, કેવા સરળ છે. બધા એને પૂછવા આવે છે, તમારે જેવી ભાવના એમ કરો. મહારાજ કે પધરામણી, મારા તમારે જેવી ઈચ્છા હોય એવું કરો, તો અમે તમારી ઘેર તમારી ઈચ્છા હોય તો આવીએ. મહારાજ મને એ કાંઈ ખબર ના પડે, તમે નક્કી કરો. અને સાધુ સ્વભાવ કહેવાય. અને હકવાળો સ્વભાવ, કરવું જ પડશે, ના કરો તો પછી આપણે બને જ નહીં, એ હકવાળો સ્વભાવ કહેવાય. અને જેમાં એમ કહો ને, તમે જેમ કહો તો ભગવાને રાજી થાય. આપણને કોઈ કહે રાજી થઈએ કે ના થઈએ? તમને કોઈ એવું કે તમે કોઈને કોઈ આ કરો, એ કે હા તમે જેમ કહો એમ, તો તમે રાજી થાવ કુ રાજી થાવ? બોલો તો ખરા, કોઈ બોલતા જ નથી, કહો તો ખરા, કોઈ કહેતું જ નથી એમ ને. પણ ચાલો કીધું, હાલો ને કીધું, હાલો તો રાજી થાવ કુ રાજી થાવ? અમારે તો કે જેમ કોઈ એમ કરવાનું હોય છે, જેમ કોઈ એમની ડિગ્રી. આજ હવારની ધીરજ આખ્યાની કથા સાંભળી લેજો. પણ અહીંયા આગળ મહારાજને કે તમારી જેવી ઈચ્છા એવું કરો. ઢોલ ઢોલી નહીં, ભગતે કીધું કે તમારી જે ઈચ્છા હોય એમ વગાડો, આવો અવસર મળે નહીં. સહેજે આ રૂડો અવસર આવ્યો છે, આમાં તારા જીવનું હિત છે, હું બીજું કાંઈ જાણું નહીં. માવા ભગતે કહી દીધું, મને બીજી ખબર ના પડે, પણ તારા જીવનું હિત છે, આવું કીધું. એ જ વખતે પેલી મસાલની વાત સાંભળેલી ને, એમાં કોઈ એક સાંભળી ગયો છે ગામનો, એક મસાલી દોડતો આવ્યો. મસાલી એક દોર કર આયો, મસાલી એક દોર કર આયો, હરી આગે મસાલ કરાયો, હરી આગે મસાલ કરાયો, ભક્ત પાસ દીવે લહી માંગા, 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 ભક્ત કહે આ
अब नहीं है लागा, भक्त कहे अब नहीं है लागा, भक्त कहे अब नहीं है लागा, भक्त कहे अब नहीं है लागा। મસાલી દોડતો આવ્યો મસાલ લઈને, મસાલ પ્રગટાવી, પછી એને પાછું માવા ભગત ને કીધું, માવા ભગત મસાલ તો ઘેર પડી હતી પણ દિવેલ નહોતું. માવા ભગત કે હું કરવા લાવ્યો ત્યારે, ના અજવાળે હાલ્યા જઈશું. અરે પણ મહારાજે કીધું એટલે લાવ્યો, દિવેલ લાવો ને તમારે ઘેર નથી. માવા ભગતે કહ્યું, દિવેલની સગવડ થાય તેમ જેના ઘરમાં દિવેલ નથી એ શ્રીજી મહારાજને પોતાના ખોબલા જેટલા ગામની અંદર બાંધી દે એનું એ દિવેલ કેવડું મોટું કહેવાય. સમજ્યા કે મહારાજને બાંધી દીધા એને, એના ઘરમાં દિવેલ નથી પણ એની પાસે પ્રેમ એવો છે કે મહારાજને બાંધી દીધા. મહારાજને તો પ્રેમરૂપી દિવેલ જોવે છે, બીજા કોઈ દિવેલની જરૂર નથી. મારા ઘરમાં દિવેલ નથી. મસાલીએ ગામધની દરબારને કહ્યું, તેઓ તો ભક્તની બધી પરિસ્થિતિને સમજતા હતા કે માવા ભગતની સ્થિતિ કેવી છે, એટલે તેમણે 72 દિવેલ પહોંચાડ્યું અને શ્રીહરિની આગળ મસાલ રખાવી. દરબારને ખબર પડી કે દરબાર સારા હશે, એને દિવેલ આપ્યું. ગામધની શ્રી, આ કેવી રીતે આ સંપ્રદાયની સ્થાપના થઈ છે એની આપણને ખબર હોવી જોઈએ. ભગવાન હતા તો આ બધી તકલીફ તો પડવી જ ના જોઈએ, પડવી જોઈએ. રિદ્ધ્યો સિદ્ધ્યો બધું એના ચરણમાં જ છે. એને વળી દિવેલ ગોતવા નીકળવાનું, એના ભગત દૂધ ગોતવા નીકળવાનું હોતું હશે? પણ આ સંપ્રદાયની સ્થાપના આવી રીતે થઈ છે. આનો ઇતિહાસો આપણને ખબર હોય, મહારાજના માનુષી ચરિત્ર અને દિવ્ય ચરિત્ર બંનેની ખબર હોય ને, તો આજે પણ કોઈ ઘટના કંઈ ઘટતી હોય તો આપણને એવું ના થાય કે આ તે બે આપણને ખબર પડે કે હશે, ભગવાન મળ્યા છે. ગમે તે આપણા જીવનની અંદર કોઈ પ્રસંગો બને એનાથી કંઈ મહારાજ આપણાથી દૂર છે એમ નહીં, મહારાજ બધું જોતા હોય, આપણી ધીરજને જોતા હોય. ગામધની શ્રીહરિની પાસે આવ્યા. શ્રીહરિના દર્શન થવાથી એના મનમાં હેત થયું. તેઓ શ્રીહરિના ચરણમાં નમી પડ્યા અને બોલ્યા, આજ ધન્ય ભાગ્ય છે તમારા દર્શન થયા, દરબારે પાવન થઈ ગયા. હમારે પુર મે તુમ ચલી આયે, હમારે પુર મે તુમ ચલી આયે, હમકો પાવન આઈ કરાયે, હમકો પાવન આઈ કરાયે, રૂપને નિજ ભુવન પધરાયે, ભુવન પધરાય, પલંગ બિછાઈ ઉપરી બેઠાય, પલંગ બિછાઈ ઉપરી બેઠાય, પલંગ બિછાઈ ઉપરી બેઠાય, પલંગ બિછાઈ ઉપરી બેઠાય. હરિચરિત સાગરની કડીઓ ગાવાની મજા આવે છે ને તમને કે નથી આવતી? રોજ જો આવો તો રોજ આપણે આ સંગીત વાળાને, રોજ જીલવા વાળાને બોલાઈએ. બોલો, તાળી તો પાડી દીધી, આવશો કોણ? તાળી પાડવાનો એને જ અધિકાર છે જેને આવવાનું હોય. અમારા બધા તો આ એટલા માટે ગાઈએ છીએ આપણે, ગવડાવવા જોઈએ કે આપણા આદિ ગુરુ આધારાનંદ સ્વામી, હું આ ગ્રંથને વાંચું છું ને વાલા ભક્તો, જ્યારે જ્યારે વાંચું છું, જ્યારે જ્યારે વિચારું છું, ત્યારે મારા હૃદયની અંદરથી એક જ ઉર્મી એટલી પેદા થઈ જાય છે કે 59 વર્ષે આ સદગુરુએ આટલો દાખલો કર્યો, જબરજસ્ત દાખલો કર્યો. આ તો ભગવાનને આ મોટા સાધુએ આપણી ઉપર કેવળ દયા કરી. આ કેવી રીતે આ શબ્દો એને એ દિવસે 59 વર્ષે લખ્યા. સ્વામીનું જે લખવાની જે સ્વામીનો અંતિમ સમય છે ને ત્યારનું શાસ્ત્રમાં લખ્યું, કલમ પડી જતી હતી. આમ સ્વામી કલમ ઉઠાવે, પાછો અક્ષર પાડે, પાછો આમ હાથ ધ્રુજે, કલમ પડી જાય, પાછી ઉઠાવે ને પાછી લખે. આ ગ્રંથોને આપણે પૂરા વાંચી નથી શકતા, સાંભળી નથી શકતા. કમસે કમ આ સભામાં બેઠેલા, ઓનલાઈન બેઠેલા ભક્તો બધાને મારી કરબદ્ધ વિનંતી છે. હું વારે વારે કહું છું, હજુ પણ કહીશ, સાધુ તરીકે મારી ફરજ છે, જે શાસ્ત્રોની કથાઓ થાય છે એને તમે કોઈ પણ રીતે સાંભળો, ગમે ત્યારે સમય કાઢીને સાંભળો, એની MP3 બનાવીને સાંભળો. તમે ગમે એટલી જોબ કરતા હો, તમે ગમે એટલી સેવા કરતા હો, તમે મંદિરમાં રાત ને દિવસ દોડાદોડી કરતા હો, તમે સંતોની પાછળ જ રહેતા હો, પણ તમે કથા વાર્તા શાસ્ત્રોનો યોગ રાખજો. એનો યોગ જો નહીં હોય, ફક્ત સેટરડે જ કથા સાંભળવાની જેને ટેવ છે એને મારી કરબદ્ધ વિનંતી છે, તમે સવાર સાંજ સાંભળો. બાઈ હોય કે ભાઈ હોય, યુવાન હોય કે વૃદ્ધ હોય, સાંભળો.
આ નંદ સંતોનો દાખલો સફળ કરીએ આપણે, એટલું તો કરીએ, બીજું કાંઈ ના કરીએ કાંઈ નહીં, એટલું તો કરીએ નંદ સંતોનો દાખલો અને કાનમાં નાખીને બસ. તમે સ્ટોર ચલાવતા હો ભલે ટેપ મૂકી દો, તમે જોબોએ જાઓ છો, ગાડીમાં જાઓ છો, બસમાં જાઓ છો, અઠવાડિયાની MP3 ભેગી કરીને લઈ લો, ઈમેલમાં મગાવી લો, કહી દો ભગતને મોકલી દો. તમને કદાચ રોજ યુટ્યુબ પર તમને સાંભળવાનો ટાઈમ ન મળે, તમારા ફોનની અંદર MP3 નાખીને સાંભળી લો. સવારમાં ધીરજ આખ્યાન આવે છે, સાંજે હરિતનું સાગર આવે છે, હરિલામૃત આવે છે, આગળ હૃદય પ્રકાશ થઈ, એની આગળ હરિબળ ગીતા થઈ, એની આગળ પુરુષોત્તમ પ્રકાશ થઈ, એની આગળ ભક્તિનિધિ કથા થઈ, એને સાંભળ્યા કરીએ, કેટલું સુખ વર્તે. અને નંદ સંતોને એમ થાય કે અમારા દાખલા હમું આ બધાએ જોયું. અને બીજું એ થાય, આપણો પાયો છે ને પાતાળ સુધી જતો રહે, કથા વાર્તા જ પાતાળ સુધી લઈ જાય, આની વચ્ચે જ રહેવાનું. વચનામૃત શું કે છે, નિષ્કુળંક કાવ્ય શું કે, ભક્ત ચિંતામણી શું કે, હરિચંદ્રનું સાગર શું કે, એ જ વિચારો. એમાંથી નવરા થઈએ તો ઓલું વિચારીએ, પણ જ્યારે આપણે નવરા બીજામાંથી પડીએ છે ને ત્યારે બીજું થાય છે. અને આપણે તો છેલ્લો જન્મ કરવો છે, આપણે તો અનાદિ મુક્તની પંક્તિમાં ભળવું છે, આ દુનિયા તો આમ જ હાલવાની, આને તો આપણે છોડવાની જ છે. જેને છોડવાની છે એની ચર્ચા વિચારના શું, જ્યાંથી જમ્પ મારીને સીધું પહોંચવાનું છે ડેસ્ટિનેશન બાજુ નજર હોવી જોઈએ, આ દુનિયા બાજુ જોવાની જરૂર નથી. માટે વાલા ભક્તો, તમને મારી કરબદ્ધ વિનંતી છે, હવાર હાંજની કથા ન સંભળાતી હોય MP3 લઈને પણ સાંભળો. તમે ના યુટ્યુબ પર સાંભળી શકો, તમે મગાવી લો, મંદિરથી તમને બધી વ્યવસ્થા તમારા ઈમેલ ઉપર ડાયરેક્ટ તમને અઠવાડિયા અઠવાડિયાની કથા મળી જાય, બધું થઈ જશે. પણ ન્યૂજર્સીમાં રહેલો હરિભગત એક એવો ના હોવો જોઈએ, ભાઈ કે બાય, યુવાન યુવતી વૃદ્ધ એક એવો ના હોવો જોઈએ જે કથા ના સાંભળતો હોય. બાકી તમે અમારા આજે હાથ પગ છો, કાલે કદાચ મહારાજના અમારા હાથ પગ તરીકે નહીં રહી શકો. આજે તમે અમારા હાર્ટ તરીકે હશો, કાલે કદાચ નહીં રહી શકો. કારણ કે આપણો બેસ તો કથા વાર્તા જ છે, આપણો સંબંધ કથા વાર્તાનો છે, આપણો સંબંધ વ્યવહારનો નથી. આપણો સંબંધ એના માટેનો નથી, તમે દાન કરો એના માટેનો સંબંધ નથી. એ તો તમારી સ્થિતિ હોય ને કરો, ના હોય તો ના કરો. કાલ ભગવાન તમારું પલ્લું બદલી નાખે ને તમે 1000 દાન કરતા હોય ને કાલ રૂપિયાનું દાન થઈ જાય ને રૂપિયો ના આપી શકો એવું થઈ જાય, એની અરે કોઈ મતલબ નથી. આપણો સંબંધ છે આત્માને ચોખ્ખો કરીને મહારાજ મય કરવો, એના માટે કથા વાર્તાનું વ્યસન અવશ્ય જરૂરી છે. હમારે પૂર્મે તુમ ચલી આયે, હમકુ પાવન આઈ કરાયે, મારે તમે આવે મારે ઘેર પધારો, પલંગ બિછાવીને મહારાજને બેસાડ્યા દરબારે. છાની રીતે ભક્તોને પૂછ્યું, આને કાંઈ રીતની ખબર નથી દરબારને પૂછ્યું, મારે સન્માનમાં શું કરવું જોઈએ? ત્યારે ભક્તે કહ્યું, તમે શ્રીહરિને ઘેર લાવ્યા છો ને એ ઘણું છે, હવે કાંઈ સન્માન કરવાનું બાકી રહેતું. હવે એને એવું કે કવર મૂકો, કોઈને ત્યાં પધરામણી કરાવવા, પધરામણી કરાવશો સંતોની? હા કરાવે. પછી પાછા તમે કહો 1000 કવર મૂકજો, ઓલો ફરી બોલાવે, ફરી બોલાવે ખરો. આ વિવેક છે. પેલા હરિ દરબારે પૂછ્યું છે માવા ભગતને કે શું મારે કરવું જોઈએ, માવા ભગત કે તમે પધરામણી કરાવી ઘણું છે, બીજું કઈ જરૂર નથી, રૂપિયાવાળો છે દરબાર તોય. પછી ધીરે રહીને માવા ભગતે કીધું, સાધુ છે ને એટલે આવડે, હમારી હરે જન કી રીતિ, હમારી હરે જન રીતિ, હમારી હરે જન કી રીતિ, હમારી હરે જન તાળી પાડીને ગાઓ, તુમકો કહીએ કરી કે પ્રીતિ, તુમકો કહીએ હરી ધનાઢ્ય જો હરિજન હોય ભારી, ધનાઢ્ય જો હરિજન હોય ભારી, નિજ દિલ મે આપ વિચારી, નિજ દિલ મે આપ વિચારી, ઓરી સે લાખ પ્રજંત હી દેવે, ઓરી સે લાખ પ્રજંત હી દેવે, શ્રી હરિ જો દેવે સો લેવે, શ્રી હરિ જો દેવે સો લેવે, સોના કે બસન ભૂષણ લાયે, સોના કે બસન ભૂષણ લાયે, પેરા
फेरावत अतिशय हित लाई, फेरावत अतिशय हित लाई, मोसरी खेसरी फल ही जे हा, मोसरी खेसरी फल ही जे हा, देवत सोलित प्रेम से ते हा, देवत सोलित प्रेम से ते हा, प्रीत सहित होई कर जैसा, प्रीत सहित होई कर जैसा, मेरो समय मानत ऐसा, मेरो समय मानत ऐसा, मेरो समय मानत ऐसा, मेरो समय मानत ऐसा। मावा भगते धीरे रहीं दरबार ने कीधु पछी तमारे अमार तो पधराम नहीं करी एटले सन्मान थई गयुं, पण हांभळो अमारा बधा हरिभक्तोनी एवी रीत छे, मैं तमने प्रेम थी कही, जे धनाढ्य गृहस्थ हरिभक्त होय ए पोताना दिल में स्वयं विचारी ले, एक कोरी एटले रुपयानी किंमतनुं ए जमानानुं कच्छी रूपुनानुं कोरी कहेवातुं, एक कोरी थी लईने लाख सुधी जे कंई आपे तेने श्रीहरि स्वीकारी ले छे। एक रुपियो आपो के लाख रुपया आपो ત્યાં સુધીનું ભગવાન સ્વીકારી લેશે। દરબારને કાનમાં કહે છે આ બધું, હા કેટલાક તો સોનેરી વસ્ત્રને ઘરેના લાવીને પણ હેતથી પહેરાવતા હોય છે, મારા જેવો હોય એ કોઈ ભક્ત એક શ્રીફળ લાવીને આપે તો તેને પણ પ્રેમથી લઈ લે છે, પ્રેમથી જે કાંઈ જેવું કરે તેને શ્રીહરિ મેરુના સમાન માનીને અપાર માની લે છે। આ મહારાજની મોટપ છે, પ્રેમ જોઈએ છે, બીજું કાંઈ જોતું નથી। લાખ આપ્યા કે રૂપિયો આપ્યો એની આરે કાંઈ મતલબ નથી, પ્રેમ જોઈએ છે। કાનમ દેશની અંદર મહારાજ મહી નદીના કાંઠાના ગામમાં એક વ્યવહારે દુર્બળ એવા હરિજનને ઘેર ગયા હતા। એ હરિજન ખેતી કરીને આવીને મહારાજને પગે લાગીને બેઠા અને મહારાજને કે આજે મારે ઘેર તમે મહેમાન ગતિ કરીને, મહારાજ હું બહુ રાજી થયો, હાલો મારે ત્યાં તમે કેવી મહેમાનગીરી કરશો, જો આ ભદવામાં ચીનો ભર્યો છે, આ બધવામાં બાવટો ને બાજરી ભર્યા છે, એમાંથી ઘોડાને પાવરા આપો। તે કાઠી દરબારો આરે હતા, હવે આવડા આવડા અંદર ભરેલા, હવે આના ઘોડા બહુ જાજા। તે કાઠી દરબારો બોલ્યા, આ ગટકડું જેટલું બાજરાનું ભર્યું છે ને પાવરા કેમ ભરાવાય, મારો મૂરખ કેવો છે। ત્યારે એનો છોકરો આવીને કે બાપા સાંભળજો શબ્દ, કાનમ દેશના મહી નદીના કાંઠે જે હરિભગત છે એ હરિભગતને ત્યાં મહારાજ પધાર્યા છે। એનો છોકરો કે છે બાપા મને ક્યાંક વેચી આવો અને મહારાજની મહેમાનગીરી કરો, આવા ભગતો। છોકરો કે છે મને વેચી આવો, પણ મહારાજ આપણે ઘેરથી ખાલી હાથે ન જવા જોઈએ, મહારાજને જમાડો। એટલામાં તો એની સ્ત્રી બહાર આવી, થાળી અને તાંચડી લઈ આવી, ત્યારે મહારાજ કે ક્યાં ચાલ્યા, ત્યારે તે કહે આ વેચીને મારે મહેમાનગીરી કરવી છે, સાડલો વેચીને પૈસા લાવીશું। બાપ બાપને કે છે, એના બાપને કે દીકરાને અને મને, એની પત્ની કે છે મને આ મારી સાડી અમારા દીકરાને વેચીને પણ મહારાજની મહેમાન ગતિ કરો। અને ત્યારે મહારાજ ઊભા થઈ ગયા, બાપ દીકરાને ભેટી પડ્યા અને મહારાજ રોવા માંડ્યા, અમારે કાંઈ ના જોઈએ, અમારી બધી મહેમાન ગતિ થઈ ગઈ, આવા ભક્તો ઉપર મહારાજ રાજી થાય। કેવા ભક્તો, છોકરો એના સંસ્કાર કેવા હશે, હું આ ચરિત્ર વાંચ્યું મેં ત્યારે મને એમ થયું કે એના સંસ્કાર કેવા છે, છોકરો એવું બોલે છે બાપા મને વેચી આવો, વેચી દો મને મહારાજ માટે કર દો, કેવી સમજણ, મહારાજ માટેના સત્સંગ માટે આ સત્સંગ કેવી રીતે સ્થપાયો છે એની આપણને ખબર હોય ને તો આપણે આ સત્સંગના સંરક્ષણમાં મદદરૂપ થઈ શકીએ, વેચાઈ જાય, પોતાની જાતને વેચી દે। અને એ સમયે હતા, આજે નથી એવું નથી, સત્સંગ વાંચ્યો નથી, આજે પણ એવા છે, વેચાણ થઈ ગયેલા છે, વેચાણ થઈ ગયેલા, વેચાઈ ગયા છે ભગવાન માટે, ગમે ત્યારે ગમે તે આજ્ઞા ભગવાન વતીથી, ભગવાનના મોટા સાધુ ગમે તેવી આજ્ઞા કરે, તું સાધુ થઈ જા તો તત્કાળ સાધુ થાય, એવા પણ આજે આ સત્સંગમાં છે, એવા પણ આજે આ લોયાધામ પરિવારમાં છે, આજે પણ છે, સાધુ થઈ જાય તો સાધુ થઈ જાય આવા ભક્તો છે, એને તાળીઓથી કરોડો કરોડો વખત બિરદાવો। અમારું હૈયું રડી પડે કે આવું તો હોય, આવું હોય કોઈ હરિભગતને તકલીફ છે આને ખબર પડે, આપણે પ્રેરણા નથી કરતા ને એનું ડાયરેક્ટ બેંક એકાઉન્ટ નંબર માંગે કેવી રીતે થાય, આવું કેવી રીતે થાય,
એક હરિભગત પોતે નથી જતો ને બીજા બેને જવું છે, હું બધો સપોર્ટ કરું, આવું કેવી રીતે થાય? આવી સમજણ કેવી રીતે આવે? એનું નામ સત્સંગ છે, સત્સંગ આનું નામ છે. એટલે વાલા ભક્તો, આ તો મેં તમને પ્રેક્ટિકલ પણ હું અત્યારનું એટલા માટે કહું છું કે આપણને ખ્યાલ આવે. ઘણીક વખત આપણે છીછરા જ ખાબોચિયામાં સત્સંગમાં હોઈએ પોતે, અને આપણે માનીએ કે મને પૂર્ણ થઈ ગયો છે, હું આજે સાધુ તરીકે હું આટલામાં જીવતો મને લાગે હું પૂર્ણ સાધુ થઈ ગયો છું. ના, મારાથી વધારે સાધુતાવાળા, મારાથી વધારે ધર્મવાળા, મારાથી વધારે ભક્તિવાળા પૂર્વે થઈ ગયા વર્તમાન કાળે હોય, એના જીવન જોવાની જો મને ત્રેવળ ન હોય તો હું ક્યારેય હજુ આનાથી આગળ ન જઈ શકું. આપણો દ્રષ્ટિકોણ તો હોવો જોઈએ. સત્સંગમાં આપણાથી મહાન મહાન કયા પાત્રો પડ્યા છે વર્તમાન કાળે, પૂર્વે કોણ હતા, એની ખબર તો હોવી જ જોઈએ, જેનાથી આપણું છીછરાપણું ટળે અને આપણી ઊંડાઈ વધે, આપણી નિષ્ઠા વધે, આપણી મજબૂતાઈ વધે. સત્સંગમાં આપણો ડગ મગાટ ક્યારેય ન થાય, આપણે મજબૂત બનીએ, માથું મૂકીને સત્સંગ કરીએ. પછી તો અહીંયા આગળ શ્રીફળ લાવીને ભગત કે હું તો શ્રીફળ મારા જેવો ગરીબ દેને તોય ભગવાન રાજી થાય, પ્રેમને સ્વીકારે છે. પછી ગામધની દરબારે એક સોનામોર અને શ્રીફળ શ્રીહરિના ચરણોમાં લાવીને ધર્યા. લલાટમાં કુમકુમનો ચાંદલો કર્યો, થાળ ભરીને સાકર ધરાવી, પછી એક સોનામોર આપી દરબારે. કેટલી હશે પણ હજુ નવો ભાવ છે એટલે એક જ દે ને, બરાબર છે, ભગત થશે પછી દેશે. મને ઓછી લાગી, મહારાજને નહીં લાગી હોય પણ મને ઓછી લાગી કે આવડો મોટો દરબારને એક જ સોનામોર, સો તો મૂકી શકે ને દરબાર, આખા ગામનો મોટો દરબાર હોય તો સો સો સોનામોર મૂકી શકે, પણ મહારાજ તો દયાળુ છે ને, ચલાવી લે. પછી એને પોતાનું મસ્તક શ્રીહરિના ચરણોમાં મૂકી દીધું અને શુભ અવસરને એને સુધારી લીધો. તેને શ્રીહરિને કહ્યું, મહારાજ આપે મને સંભાળી લીધો છે, મારા મનમાં એવો દ્રઢ નિશ્ચય થઈ ગયો છે કે મારા અંતકાળે પણ આપ આવીને આવી જ રીતે સંભાળ લઈ લેશો. કરુણાસાગર શ્રીહરિની કરુણા ઉભરાની, જેને જેને સેવા કરી હતી તેને તેને ઘેર જઈને સૌને કરુણાભીના દર્શન દીધા. આવું મહારાજે થાના ગાલોલ ગામની અંદર બધાને પાવન કર્યા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતમૃત સાગરના ષષ્ઠ પુરમાં શ્રીહરિએ ગાલોલ ગામમાં માવા ભક્ત દ્વારા ગામજનોની સેવાનો સ્વીકાર કર્યો, એ નામે 83મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદે સ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની.